એકમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ નો વિષય ગુજરાતી, વ્યાકરણ એકમ એક, ધ્વનિ, ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ અને સર્વનામ. એમાં આપણે ધ્વનિ શ્રેણીમાં એના જોડાક્ષર જોઈ ગયા. ધ્વનિ શ્રેણી સ્વરવ્યંજન કેવી રીતે છૂટા પડે એ ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા. અને સંજ્ઞા, તો સંજ્ઞા એટલે શું, સંજ્ઞા કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા. કે કોઈ ભાષા દ્વારા, ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ કરવામાં આવે તેને સંજ્ઞા કે નામ કહેવામાં આવે છે. પછી સંજ્ઞાના પ્રકાર જોઈ ગયા, તો સંજ્ઞાના 6 પ્રકાર આપણે ધોરણ 9માં ભણવાના છે. બરાબર, કયા કયા? તો વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ક્રિયાવાચક સંજ્ઞા. આ 6 સંજ્ઞાના પ્રકાર આપણે. પછી આપણે જોયું વિકારી સંજ્ઞા. સંજ્ઞામાં આપણે શું જોયું? તો વિકારી સંજ્ઞા કોને કહેવાય? વિકારી સંજ્ઞા કોને કહેવાય? તો લિંગ અને વચન અનુસાર જે શબ્દમાં ફેરફાર થાય, લિંગ અને વચન અનુસાર જે શબ્દમાં ફેરફાર થાય તેને કહેવાય વિકારી સંજ્ઞા. પછી અવિકારી સંજ્ઞા, અવિકારી સંજ્ઞા તો લિંગ અને વચન અનુસાર, જે લિંગ અને વચન અનુસાર જે શબ્દમાં ફેરફાર થાય નહીં તેને કહેવાય અવિકારી સંજ્ઞા. આપણે આ ખાસ યાદ રાખીશું, વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. હવે આપણે જોઈએ સંજ્ઞાના પ્રકારો. સંજ્ઞાના પ્રકારમાં પહેલું જોઈએ વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા નંબર એક, વ્યક્તિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા, જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું વર્ણન થાય, તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, કોઈ એક પર્ટિક્યુલર નામ આપવું, ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું વર્ણન થાય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બરાબર, હું એમ કહું કે ગિરનાર પર્વત ખૂબ ઊંચો છે, તો ગિરનાર એ શું કહેવાય? એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. કેમ? કારણ કે ગિરનારને જ આપણે કીધું, આપણે હિમાલયને કીધું નથી. બરાબર, પર્વતના પહાડો કીધા નથી, આપણે કોને કીધું? ગિરનારને. એટલે કોઈ ચોક્કસ એક વ્યક્તિ કે વસ્તુનું બરાબર વર્ણન થાય એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. પછી હું એવું કહું કે મહેશ વિદ્યાર્થી છે, બરાબર, મહેશ છોકરો છે, તો મહેશ શું કહેવાય? તો મહેશ એ કહેવાય વ્યક્તિ. કેમ? કારણ કે આપણે મહેશ નથી કીધું, બીજા કોઈને કીધું નથી. બરાબર, એક જ વ્યક્તિ કે એક જ વસ્તુનું, એક જ પદાર્થનું વર્ણન થાય એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર, આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં નંબર એક, તે કુવારમાં, તે કુવારમાં ગિરિધર શોભે, તે કુવારમાં ગિરિધર શોભે. બરાબર, હવે જો તમારે પરીક્ષાના કે વર્કશીટમાં અંડરલાઈન કરેલા શબ્દનો જ સંજ્ઞાનો પ્રકાર ઓળખાવવાનો છે, બીજા શબ્દને જોવાના નહીં, અંડરલાઈન કરેલું હોય એ જ શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખાવા, તો ગિરિધર, ગિરિધર જો એક પ્રસંગનું નામ છે ને, કોઈ નામ છે ગિરિધર, એટલે એ
विविध संज्ञा प्रकार कहो तो व्यक्तिवाचक संज्ञा व्यक्तिवाचक संज्ञा बराबर। हम परीक्षा में के वर्कशीट में आ रीते आप कम्प्लेट लखवा એટલું જવાબ વ્યક્તિવાચક સંજ્ઞા લખીને મૂકવાનું નથી ને તો ખોટું પડશે। હવે નંબર બે દીપડા ઝાડશે નહીં કઈ દીપડાની જાત કરે બરોબર દીપડા ઝાડશે નહીં દીપડો એક જ દીપડાનું કીધું ભાગ છે બધું કીધું નથી કોનું કીધું દીપડાનું કીધું। હવે જો પ્રાણીઓ રંજાડશે નહીં એવું હોય તો જાતિવાચક પણ અહીંયા તો દીપડો એક પર્ટિક્યુલર દીપડાને કીધું ને એટલે થશે વ્યક્તિવાચક। ગંગા નદીનું પાણી શુદ્ધ છે ગંગા નદીનું પાણી શુદ્ધ છે અહીંયા ગંગાની ચેરલાઈ ગયું તો ગંગાએ શું થશે વ્યક્તિવાચક સંજ્ઞા। હવે ગાંધીજી ગાંધીજી જીની જે અંડરલાઈન છે તો ગાંધીજી શું થશે વ્યક્તિવાચક સંજ્ઞા। વ્યક્તિની વાત કરવામાં આવી તો એ વ્યક્તિવાચક સંજ્ઞા જ હોય બરોબર। જો અહીંયા ગંગા ગાંધીજીએ સાંભળ્યું એક જ વ્યક્તિની વાત કરી ને એક જ નદીની વાત કરી કઈ નદી તો ગંગા નામ છે બરોબર તો એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા। હવે આપણે નંબર કહેવા જોઈએ જાતિવાચક સંજ્ઞા નંબર બે
જાતિ વાચક સંજ્ઞા જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિ વાચન ત્યારે તેને જાતિ વાચન સંજ્ઞા કહે છે. જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. હું એમ કહું કે ભારતમાં ઘણી નદીઓ છે, તો નદીઓ બધી નદીઓ આવી જાય એટલે આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય, કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. બરાબર, ભારતમાં ઘણી નદીઓ છે તો નદીઓ એ જાતિવાચક સંજ્ઞા કહેવાય. પછી એવું કહું કે આ પર્વતો ખૂબ ઊંચા છે, તો પર્વતો કોઈ એક પર્વતનું નામ નથી કીધું, હિમાલય ગિરનાર એવું નહીં, પણ પર્વતો એટલે બધા પર્વતો આવી જાય. બરાબર, એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. પછી બધા વિદ્યાર્થીઓ ભણે છે, કોઈ એક વિદ્યાર્થીનું નામ નથી કીધું, પણ બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ ભણે છે તો વિદ્યાર્થીઓ શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા કહેવાય. એટલે કોઈ એક શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય તેને કહેવાય જાતિવાચક સંજ્ઞા. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. નદીના માર્ગને બરોબર ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર એક, નદીના માર્ગને રોકીએ તો મીઠા ફળ મળે, મીઠા ફળ પાકે, જાંબુ કેળા એવું નહીં, ફળ એટલે બધા ફળ આવી જાય એટલે નદી અને ફળ એ બંને શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા કહેવાય. જાતિવાચક નંબર બે, પણ ગુરુજી શોધવા વિસર્યા, પણ ગુરુજી શોધવા વિસર્યા. પર્વતો ખૂબ ઊંચા છે, ઊંચા છે, પર્વતો નીચે અંદર તો પર્વતો એ
पानी नो बगाड़ करवो नहीं पानी नो बगाड़ करवो नहीं पानी आइए जो केवल द्रव्य व्यक्तिवाचक संज्ञा था એટલે આ રીતે
પંક્તિમાં બરોબર વાક્યમાં ઘણીવાર બે પણ સંજ્ઞા હોય તો આપણે ત્યાં કન્ફ્યુઝન ના થાય એ માટે અંડરલાઈન કરેલું હોય એનો જ સંજ્ઞાનો પ્રકાર આપણે ઓળખાવીએ બરોબર તો હવે હોમવર્કમાં તમારે શું કરવાનું કે જેટલું પણ મેં ઉદાહરણ સાથે વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા ના ઉદાહરણ લખાવ્યા એ ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે.